ભાગોમાં આજે પણ વરસાદ થઈ શકે છે. તેજ પવન ગાજવીજ સાથે આજે પણ વરસાદની આગાહી છે. અમદાવાદવાસીઓ આજનો દિવસ સાવધાન રહેજો. અમદાવાદમાં આજે પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે. આજે ગુજરાતના 4 જેટલા જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. આજે 9 જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે. આવતીકાલથી 2 દિવસ બનાસકાંઠામાં વરસાદ થઈ શકે છે. ઇવન સે લેકર ડે 3 તક ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર રીજન કે આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર ડે 1 મે જો ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર રીજન કે ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ રેન ઓર સાથ મે થંડરસ્ટોર્મ ભી હોંગે, વો ડિસ્ટ્રિક્ટ હૈ અરાવલી, મહીસાગર, દાહોદ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર રીજન કે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે લાઇટ રેન ઓર સાથ મે થંડરસ્ટોર્મ હોંગે વો હૈ રાજકોટ ઓર સુરેન્દ્રનગર. ઘણા જિલ્લાઓમાં તેજ પવન સાથે વરસાદની આગાહી છે. કયા કયા જિલ્લામાં આગાહી છે તે આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. આજે ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને આ તરફ ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલી, લગભગ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે અને સાથે અરવલ્લી, મહીસાગર અને દાહોદ એટલે કહી શકાય આ તમામ વિસ્તારોમાં જે આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આપણે પણ હવામાન નિષ્ણાત મલાલ પટેલની પણ આને લઈને મોટી આગાહી સામે આવી છે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે તેઓએ પણ વરસાદની આગાહી કરી દીધી છે. આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. ચોમાસામાં પણ ભારે વંટોળની સાથે વરસાદ પડી શકે છે. સામાન્ય કરતા ચોમાસુ આ વખતે વહેલું આવવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 17 મે બાદ ફરી ગરમીનું જોર વધશે. મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. તો 16 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તારીખ 16 થી 24 મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસુ શરૂ થઈ શકે છે. હજુ આંધી, વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. અત્યારે હાલ દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 16 સુધીમાં હજુ પણ દેશના ઉત્તરીય પૂર્વથી પર્વતીય પ્રદેશો સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને આ એક્ટિવિટી ગજબની હશે. આંધી, વંટોળ સાથે આ એક્ટિવિટી થશે. તારીખ 19મીમાં પણ હવામાન પલટો આવશે. ત્યારબાદ તારીખ 24મીથી 5મી જૂન વચ્ચે પણ હવામાન પલટો આવશે. આ વખતે અખાતીનો પવન કોઈ ભાગમાં નૈઋત્યનો હતો, કોઈ ભાગમાં પશ્ચિમનો હતો, જેના કારણે ચોમાસું વહેલું આવવા શક્યતા રહે છે. મહિના અંતમાં અને જૂની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. હોલ્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ એએમસી હરકતમાં આવ્યું છે. હોલ્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. હોલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસમાં આ તમામ રિપોર્ટ આપવાના આદેશ કરાયા છે. ગેરકાયદે લાગેલા હોલ્ડિંગ દૂર કરવા માટેની પણ સૂચના અપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એએમસી તંત્રને આદેશ આપ્યો છે. 2000થી વધુ ખાનગી હોલ્ડિંગ્સ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 250 જેટલા એએમસી સાઇટના હોલ્ડિંગ્સ છે. વિશાળ વૃક્ષો સર્વે કરી ટ્રીમિંગ તેનું કરાશે. 15મી મે થી 15મી જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે. મુંબઈમાં હોલ્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોલ્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું અને જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે, તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે. તદઉપરાંત જે ઘટાદાર વૃક્ષો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. એને 15 મે થી 15 જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે.
ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ નંબરોની અદ્યતન યાદી, ડેમ, તળાવ, કેનાલ, ગરનાળા વગેરેની ચકાસણી તથા સાફસફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા વગેરે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ વરસાદની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ, આઈસીયુ, પુરવઠા, સપ્લાય વગેરે મુદ્દાઓ પર પણ માઇક્રો પ્લાનિંગની તૈયારી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દાહોદમાં ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલા લાઇટની ડીપી પર કરંટ લાગતા બે ગાયો ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે. સવારના સમયે બે ગાયો લાઇટના વીજ પોલની નજીકથી પસાર થઈ રહી હતી અને તે જ દરમિયાન ત્યાં ડીપી નજીક વીજ કરંટને લાગતા બે ગાયોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં એમજીવીસીએલને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ઉલ્લેખનીય છે કે ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ વીજ પોલ ઉપર જે ડીપી બેસાડાય છે તેના ઢાંકણાઓ પણ જોવા મળતા નથી અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આવી કોઈપણ પ્રકારની નોંધ એમજીવીસીએલ લેતું નથી તેવું જોવા મળી રહ્યું છે. દ્વારકાના ભાણવડ નવા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા ખેડૂતો આનંદિત થયા છે. નવા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ઉનાળુ પાક માટે પાણી લઈ શકાશે. વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવા પંથકમાં બપોરના સમયે વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ડાંગમાં, ખાસ કરીને સાપુતારામાં ગઈકાલે તો કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર હવા પંથકમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ આવી પડ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. એક બાજુ ગઈકાલે કરા પડ્યા હતા, પવન જોરદાર ફૂંકાયો હતો અને આજે પણ એવા જ પ્રકારની જાણે સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની વિગતો આવી રહી છે. નિશાંત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નિશાંત, જે રીતની ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી અને એવા જ પ્રકારના દ્રશ્યો ડાંગથી આવી રહ્યા છે. હજી તો સાપુતારામાં કરા પડ્યા હતા અને આજે ફરી એકવાર આવો જ માહોલ. જે ચોક્કસથી જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે. જિલ્લાનું મુખ્ય મથક આહવા ખાતે જે ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે. જો ખેડૂતો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. જી બિલકુલ, હાલ જે વરસાદી માહોલ જામ્યો છે, કેટલા વાગ્યા સુધીની આગાહી ડાંગના અલગ અલગ ભાગોમાં કરવામાં આવે છે? નિશાંત, ડાંગના ભાગોમાં સાંજ સુધીમાં જે આગાહી કરવામાં આવે છે વરસાદને લઈને, અત્યારે જિલ્લાના મુખ્ય મથક ખાતે હાલે જે છે વરસાદ વરસ્યો છે. હજુ પણ કેટલાક વિસ્તાર છે, કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાની આશંકા લાગી રહી છે. કારણ કે જે વાતાવરણ છે, વાતાવરણમાં પણ ધીરે ધીરે બદલાવ આવતો જોવા. આભાર નિશાંત માહિતી બદલ.